ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના આ લેક્ચરની અંદર આપણે એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે જે પણ ગુજરાત બોર્ડની એક્ઝામને રિલેટેડ નથી, હા પણ જી નીટને રિલેટેડ છે. તેમજ આના જે દાખલાઓ છે એ પણ ગુજરાત બોર્ડની એક્ઝામમાં આવી શકે, એટલે પાછળનો જેટલો પણ પોર્શન છે એ આપણે જાણીએ છીએ કે એના દાખલાઓ એક્ઝામમાં હશે. પાછળના દરેક ટોપિકના દાખલાઓ હશે, માત્ર ને માત્ર થિયરી નહીં હોય. ઓકે, આ બાબત તમે સારી રીતે જાણો છો. તો આજે કયો ટોપિક છે તે આજે તમારી બુકની અંદર તમે જોશો તો આઈ થિંક બુકની અંદર તમારે 7.12 નંબરનો ટોપિક છે, અને કુમારમાં જોશો તો કુમારની અંદર તમારે 87 લઈને 90 કે 91 સુધીના પ્રશ્નો છે. ક્યાંથી ક્યાં સુધીના પ્રશ્નો છે? 87 થી 91 સુધીના કુમારમાં ક્વેશ્ચન છે, અને ટોપિક જો તો આઈ થિંક 7.12 છે. તો આ ટોપિક આખે આખો ગુજરાત બોર્ડ માટે પ્રિપેરેશનમાં નથી, પણ આને સમજવો ખૂબ જ અગત્યનો છે. કેમ કે પાછળના જે આ કઈ ટોપિકો છે ને એ JEE એક્ઝામોમાં આવતા હોય છે, નીટની એક્ઝામોની અંદર MCQ સ્વરૂપે દાખલાઓ આવતા હોય છે, કાં તો પછી આના નાના નાના MCQ બનતા હોય છે. તો એને ક્લિયર કટ કરવા માટે તમારે આજના આ લેક્ચરમાં આવતા દરેક ટોપિકને વ્યવસ્થિત રીતે સમજવા પડશે. અને તમે ક્યારે સમજી શકશો? કે જ્યારે તમને આ બધી બાબતો આજે હું જે સમજાવવા જઈ રહ્યો છું એ ક્લિયર કટ મગજમાં ઉતરે ત્યારે. મગજમાં ક્યારે ઉતરે એ વસ્તુ? કે જ્યારે આપણને પૂરેપૂરો એ વસ્તુનો અર્થઘટન ખબર હોય, કોઈ પૂછે કે આ શું છે, તો એના વિશેની તમામ બાબતો આપણને આવડતી હોય તો આપણે એ ટોપિક આવડે છે એવું કહી શકીએ, નહીતર કહી શકતા નથી. તો બાળકો, આજનો આ જે ટોપિક જેના પર આપણે આજે ડિસ્કસ કરવાના છીએ એના પર પહેલા જે વાક્ય હું સમજાવું એ સમજજો, પછી તમને અંદર ખબર પડશે. અને મેં કીધું એમ કે આ ટોપિક આખે આખો આપણે સળંગ લેવાના છીએ અને ટૂંકમાં લઈ લઈશું. ગુજરાત બોર્ડવાળે શું કર્યું છે, એક જ પ્રશ્નને 4-5 પ્રશ્નમાં ફેરવી ફેરવીને પૂછ્યો છે. કારણ કે એ લોકોનું કાર્ય શું છે કે પ્રશ્ન પૂછો, સૂત્ર તારવણી પૂછો, એક્સેટ્રા. તમારે નથી સૂત્ર તારવણી ભણવાની, કારણ કે ગુજરાત બોર્ડમાં નથી. તો તમારે ડાયરેક્ટલી સૂત્ર જ યાદ રાખવાના છે એના, એની સૂત્ર તારવણી કરીને તમને નથી JEE પૂછવાના કે નથી ગુજરાત બોર્ડમાં પૂછવાના. તો તમારે ડાયરેક્ટલી જે હવે હું કહેવા જઈ રહ્યો છું, જેમ કે પ્રશ્ન છે તમારો શું, બફર બરફ નથી, બફર છે, એટલે બફર દ્રાવણો કોને કહે છે અને તેના પ્રકારો, તેના સૂત્રો અને આવા દ્રાવણોની pH કેમ ગણવી, બસ આટલું તમારે ભણવાનું છે. તો તમે જોશો ને તો આજના લેક્ચરમાં હું તમને જે કંઈ પણ ભણાવવા જઈશ ને એ બધું તમારા આ જે 87 થી 90 કે 91 સુધીના બધા પ્રશ્નો લઈ લેશે, એના બધાના જવાબો આવી જશે અંદર. હા, તમારે વર્ણન નહીં આવે એટલું બધું. કેમ? તે વર્ણન કરવાની જરૂર જ નથી એકને એક વસ્તુને. મેં સૂત્રને તારવણી કરી તો એ સૂત્ર કેમ તાર્યું, કયા વૈજ્ઞાનિકે તાર્યું, કઈ રીતે તાર્યું, આવું બધું તમારે જરૂર જ નહીં પડે. ઓકે, માટે આપણે આપણે JEE પ્રમાણે આખે ટોપિકને વ્યવસ્થિત રીતે સમજશું, અને ન આવડે તો મારો કોન્ટેક કરી મારી પાસે એ શીખવાનો પ્રયત્ન પણ કરજો. પણ એટલું બધું અઘરું નથી, બહુ સિમ્પલ સાદું છે સૂત્ર અને તેમજ એને રિલેટેડ કોઈ પણ વાતચીતો. તો ચલો જોઈએ આજના લેક્ચરની અંદર કે શું કહેવા માંગે છે. તો બાળકો, બફર દ્રાવણ, તો પહેલા તો પ્રશ્ન આવે કે બફર દ્રાવણો કોને કહેવાય? બફર, રાઈટ, નામ પણ ઇંગ્લિશમાં જ થાય, ગુજરાતી પણ આ જ થાય, બફર. તો બફર સોલ્યુશન, બફર દ્રાવણો કોને કહે છે? તે કે કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ દ્રાવણ ધારો કે અત્યારે હું લઉં અને એની pH મને ખબર છે કે 7 છે, બરોબર, એની pH કેટલી છે? 7 છે. તો કોઈ પણ એવું દ્રાવણ કે જેની pH ધારો કે 7 એક એક્ઝામ્પલ છે, ફિક્સ નથી, 5 હોય 4 હોય 3 હોય 8 હોય 10 હોય, કોઈ પણ હોઈ શકે. પણ અત્યારે હું બફરની વ્યાખ્યાને સમજવા માટે એક ઉદાહરણ લઈ રહ્યો છું કે મારી પાસે કોઈ એવું દ્રાવણ છે કે જેનો pH અંક 7 છે, અને એમાં હવે ધારો કે હું પાણી ઉમેરું. બેટા, કોઈ પણ દ્રાવણમાં પાણી ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? મંદન કરવું. શું કરવું? એનું પાણી ઉમેરી ઉમેરીને એ દ્રાવણને મંદન કર્યું કહેવાય, એવું કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન સમજો કે મારી પાસે કોઈ દ્રાવણ હતું, એ દ્રાવણમાં ધારો કે હું પાણી ઉમેરું એટલે મંદન થયું કહેવાય. પાણી ન ઉમેરવું હોય તો થોડાક પ્રમાણમાં ધારો કે એસિડ નાખવું, અથવા તો થોડાક પ્રમાણમાં બેઝ નાખવું. પણ આવું બધું કરવા છતાં પણ જો આ દ્રાવણની pH 7 ને 7 જ રહેવાની હોય
તો એ દ્રાવણ બફર છે એવું કહેવામાં આવે છે. મતલબ કે જે દ્રાવણ તમે લીધેલું છે અહીંયા સાત પીએચ વાળું એ બફર દ્રાવણ તરીકે વર્તે છે કે જે પોતાની પીએચ ને જાળવી રાખે છે એ કોઈ પણ પ્રકારના ઉમેરણથી, મતલબ કે પાણી, એસિડ કે બેઝ ના જે ઉમેરણ થઈ રહ્યા છે બધાનો પ્રતિરોધ કરી રહ્યો છે, એને સ્વીકારતો જ નથી, એનો વિરોધ કરે છે અને પોતે પોતાના દ્રાવણની પીએચ ને જાળવી રાખે છે. તો આવા દ્રાવણોને બફર દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે કે જેના પીએચ એક્ઝેક્ટલી ફિક્સ હોય, એ ક્યારેય બદલાય નહીં. પછી પાણી ઉમેરો, એસિડ ઉમેરો કે બેઝ ઉમેરો. સમજ પડી બધા બાળકોને કે ન પડી? સમજ પડી ને? ચલો શું કહેવા માંગે છે ખબર પડી કે બફર દ્રાવણો કોને કહેવાય? તો યાદ રાખજો બાળકો, બફર દ્રાવણો એટલે એવા દ્રાવણો છે કે જેની અંદર, એ દ્રાવણની અંદર તમે પાણી ઉમેરી મંદન કરો, એસિડ ઉમેરો, બેઝ ઉમેરો, છતાં પણ પોતાનો પીએચ બદલતો નથી, તો એને બફર દ્રાવણ કહેવાય. તમને ખ્યાલ છે ઓપરેશન દરમિયાન ઘણા બધા શરીરના ભાગોને જ્યારે ખોલવામાં આવતા હોય છે ત્યારે અંદર ને બહારના વાતાવરણના કારણે અંદર સાઈડ ઇફેક્ટો શરૂ થઈ જતી હોય છે, પણ એ સમયે ડોક્ટરો શું કરતા હોય છે કે બફર સોલ્યુશનનો ઉપયોગ કરતા હોય છે કે જેથી અંદરનું માધ્યમ એક સરખું બફર રહે, અંદરના માધ્યમનો પીએચ આંક જળવાઈ રહે. તમારું બ્લડ છે ને, બ્લડ, એ બ્લડનો પણ પીએચ આંક ફિક્સ હોય, જીભ પરની લાળનો પીએચ આંક પણ ફિક્સ હોય, શરીરના અંદર રહેલા ઘણી બધી વસ્તુઓના પીએચ આંક ફિક્સ હોય છે અને એ પીએચ ક્યારેય બદલાતા નથી, તેનું કારણ છે બફર. આ બફર દ્રાવણો સાથે તેઓ જોડાયેલા હોય છે, એ બફર દ્રાવણો તરીકે વર્તતા હોય છે, માટે એનો પીએચ ક્યારેય બદલાતો નથી. સમજ પડે છે શું બોલું છું એક્ઝેક્ટલી? એટલે આપણે કેમિસ્ટ્રીમાં એવો પોષણ ભણવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમારે એ સમજવાનું છે કે આ બફર દ્રાવણોની ઉપયોગીતા ક્યાં ક્યાં છે. હું પહેલા તમને જીનીટનો આખો કન્સેપ્ટ સમજાવી દઈશ ગુજરાત બોર્ડ સહિત, અને પછી તમને જ્યાં 87 થી 91 ક્વેશ્ચનો છે એમાં વચ્ચે ઉપયોગીતા આવે છે તો એ ઉપયોગીતા ડિસ્કસ કરતા કરતા સમજાવી પણ દઈશ, જે તમારે ગોખવાની નથી, ખાલી સમજવાની છે એમસીક્યુ માટે. ઓકે, એટલે ચલો બાળકો પહેલા આપણે આનો કન્સેપ્ટ સમજી લઈએ જીનીટ માટે, દાખલા ગણવા માટે, એટલે મગજની અંદર સેટ થઈ જાય અને પછી આપણે એક્સ્ટ્રા ડિસ્કશન કરશું આના પર. ઓકે ચલો ભાઈ, પહેલા વ્યાખ્યા, જે દ્રાવણનું મંદન કરતા, મંદન કરતા એટલે ખબર ને શું મંદન કરતા? પાણી ઉમેરીને મંદન કરો છો અને મંદન કર્યું કહેવાય. પાણી ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? દ્રાવણની મંદન થવાની પ્રક્રિયા કહેવાય. તો જે દ્રાવણનું મંદન કરતા અથવા થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે, છતાં પણ, મતલબ કે તો પણ, તે દ્રાવણની પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. વાત સમજાય? મેં ઉદાહરણ સમજાવ્યું હતું કે દ્રાવણની અંદર તમે મંદન કરો, પાણી ઉમેરો, એસિડ ઉમેરો કે પછી બેઝ ઉમેરો, એ દ્રાવણ પોતાના પીએચમાં કોઈ ફેરફાર લાવતું નથી, તો આ પ્રત્યેક દ્રાવણને આપણે કહેશું બફર દ્રાવણ કહેવામાં આવે છે. અને આવા બફર દ્રાવણો એ પોતાના પીએચને જાળવી રાખે છે, કોઈ પણ ઉમેરણ થયું હોય વસ્તુનું, એસિડ બેઝ કે પાણીનું, તો એનો વિરોધ કરે છે, એનો પ્રતિકાર કરતા હોય છે, માટે તેઓ બફર તરીકે વપરાતા હોય છે. હવે વસ્તુ સમજો કે એના પ્રકારો કેટલા છે. ટેક્સબુક મુજબ ચાલુ તો બે જ પ્રકારો આપ્યા છે, એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ. પણ જીનીટના કન્સેપ્ટ પ્રમાણે સમજાવું તો ત્રણ પ્રકારના બફર દ્રાવણો આવે, એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ અને તટસ્થ પ્રકારનું બફર દ્રાવણ જોવા મળતું હોય છે. અને આપણે જીનીટ મુજબ અને ગુજરાત મોડ મુજબ બંને સાથે ભણવાના છે, એટલે આપણે બધા ટોપિકોને આવરી લઈશું અંદર. ઓકે, ફરક એટલો છે કે મેં અહીંયા વાક્ય રચના પ્રમાણે લાઈન ટુ લાઈન નહીં લીધું હોય, મને યોગ્ય લાગ્યા કે આ મુદ્દાની જરૂરિયાત ઉપર છે તો એ મુદ્દો મેં પહેલા સમજાવ્યો છે, આ સૂત્ર એની સાથે આપી દેવું જોયું છે તો સાથે આપી દીધું છે, હું એને ગુજરાત બોર્ડની માફક અલગથી તારવણી કરવા માટે નહીં મૂકું. તમે ગુજરાત બોર્ડની એનસીઆરટી જોશો તો તમને ખ્યાલ આવશે, કે પછી કુમાર જોશો તો ખ્યાલ આવશે કે એમાં એસિડિક બફર દ્રાવણ માટે આખું સૂત્ર તારવણી માટે અલગ બનાવી નાખ્યું, બેઝિક બફર દ્રાવણ સૂત્ર તારવણી માટે અલગ પ્રશ્ન બનાવી નાખ્યો. શા માટે બનાવવો જોઈએ? કોન્સેપ્ટ સમજવાના છે કે આને એસિડિક બફર દ્રાવણ કહેવાય, એના પીએચ ને ગણવા માટેનું આ સૂત્ર કહેવાય, પૂરું ઇનફ. એકાદ બે ઉદાહરણ જોઈ લો, એના વધારે ઉદાહરણ જોવાની જરૂર નથી. હું તમને એક ફોર્મેટ આપીશ જે તમને ઓળખ આપશે કે આ એસિડિક બફર દ્રાવણ છે, આ બેઝિક બફર દ્રાવણ છે. તો એ ઓળખ માટેનું એક ટ્રીક પોઈન્ટ આપીશ, હિન્ટ આપીશ, પોઈન્ટ બનાવીને આપીશ. ઓકે, શોર્ટમાં આપણું બધું અંદર આવી જવાનું છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, તો ફર્સ્ટ કયું દ્રાવણ આવશે? એસિડિક બફર દ્રાવણ. કેવું દ્રાવણ બેટા?
એસિડિક બફર દ્રાવણ. તો કોને કહેવાય એસિડિક બફર દ્રાવણ? તો મેં તમને હમણાં જ કીધું, ખાલી ગોખણપટ્ટી જ્ઞાન નથી લેવાનું કે કોને બફર કહેવાય. બફરની એક્ઝેક્ટ કોઈ કોઈ પણ વ્યક્તિ આપણી સમક્ષ ખાલી બોલે ને કે બફર, તો તરત અહીં લાઈટ થઈ પડે, રાઈટ? બફર એટલે એવું દ્રાવણ કે જે કોઈ દિવસ પોતાના પીએચ આંકમાં ફેરફાર નહીં લાવે, એ પીએચમાં ફેરફાર થવા પણ નહીં દે, એ દ્રાવણને બફર દ્રાવણ કહેવાય. અને એના કુલ ત્રણ પ્રકારો છે. ગુજરાત બોર્ડ અનુસાર બે જ છે, જી નીટ ફાઉન્ડેશન અનુસાર ત્રણ થશે. કયા કયા? તે પહેલો આપણે જોઈશું એસિડિક બફરનું. કયું બાળકો જોશું? એસિડિક બફર દ્રાવણ જોશું. તો હવે આનો ખુદનો એક પ્રશ્ન બને છે કે નીચેના ચાર ઓપ્શનમાંથી કયો એસિડિક બફર દ્રાવણ છે ઓળખો. તો ઘણા બધા બાળકો ભૂલ અહીંયા જ કરે છે કે થિયરી ગોખે છે. થિયરી ગોખીને શું મતલબ છે? થિયરી તમને એને જ કહી દેવાની કે આ એસિડિક બફર દ્રાવણ છે, આ બેઝિક બફર દ્રાવણ છે. કન્સેપ્ટ સમજવાનો છે અને કન્સેપ્ટ જ તમારા એમસીક્યુ તમને સોલ્વ કરતા મદદ કરશે. એટલા માટે મેં એક ટ્રીક પોઈન્ટ બનાવી છે, તો બધા બાળકોને ધ્યાન આપજો કે મને ખબર કેમ પડે કે આપેલ ચાર ઓપ્શનમાંથી કયું પહેલા તો બફર દ્રાવણ છે અને એમાંથી એસિડિક બફર દ્રાવણ છે. તો બધા બાળકો નોટ કરશે કે એસિડિક બફર દ્રાવણ માટે પહેલા તો ત્યાં નિર્બળ એસિડ હાજર હોવો જોઈએ. જે બેના મિશ્રણ થવાથી બફર દ્રાવણ બનવાનું છે, એ બંનેના મિશ્ર થવાથી જે દ્રાવણ બને છે એ બે એસિડિક બફર કે બેઝિક બફર છે ખબર કેમ પડે? તો એના માટે બધા બાળકોનું ધ્યાન ટોટલ બોર્ડ પર હોવું જોઈએ કે એસિડિક બફર દ્રાવણ બનાવવા માટે એસિડ ખુદ જોઈએ નિર્બળ. એસિડ કેવો જોઈએ? નિર્બળ જોઈએ. તો એ નિર્બળ એસિડની સાથે પાછું કોણ હોય કે જે બેના ભેગા થવાથી બફર દ્રાવણ બને? તો હંમેશા યાદ રાખવાનું કે એ નિર્બળ એસિડ જે હોય ને, એ જ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર હોય. શબ્દને પકડજો, નિર્બળ એસિડ તો છે જ, પણ એ નિર્બળ એસિડની સાથે પ્રબળ બેઝનો સાથેનો ક્ષાર છે. મતલબ નિર્બળ એસિડ એનો એ જ લેવાનો અને એનો પાછો પ્રબળ બેઝ સાથે ક્ષાર બનાવવાનો. પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે કે પ્રબળ બેઝના કોણ આવે? ધન આયનો આવે. સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, સમૂહ નંબર એક અને બે ના ધન આયનો આવે, એને આ એસિડ નિર્બળ એસિડ સાથે જોડીને ક્ષાર બનાવવાનો. એ બંનેના મિશ્રણને બફર દ્રાવણ કહેવાય. જો ન ખબર પડી હોય તો ઉદાહરણ આપવું એટલે વધુ ખબર પડે કે આ કોણ છે? એસિડિક એસિડ. કોણ છે? એસિટિક એસિડ, CH3COOH. એટલે એસિડિક એસિડનું સૂત્ર શું બને? CH3COOH. આ કોણ? નિર્બળ એસિડ. અને આ નિર્બળ એસિડ સાથે કોણ હશે? તો કે આ જ નિર્બળ એસિડ સાથે કોઈ પ્રબળ બેઝનો ક્ષાર બનેલો છે. તો જુઓ, આ નિર્બળ એસિડનો ભાગ દેખાય છે બધાને? CH3COOH. એટલે આપણે આવ્યું ને કે નિર્બળ એસિડ તો હશે તે, પણ એ નિર્બળ એસિડની સાથે પાછો પ્રબળ બેઝનો ક્ષાર એ બનેલો હશે. તો આ રહ્યો એનો ક્ષાર. સોડિયમ પ્લસ કોણ છે? સમૂહ નંબર એક, સમૂહ નંબર બે નો પ્રબળ બેઝનો ધન આયન છે. અને આવા પ્રબળ બેઝના ધન આયન સાથે જો કોઈ નિર્બળ એસિડ જોડાયેલો હોય, એટલે કે CH3COOH ને એને પ્લસ, તો આ ક્ષાર અને આ બે, આ બંનેના ભેગા દ્રાવણને કહેવાય બફર દ્રાવણ. તો ઓપ્શનમાં તમને આવું જ આપ્યું છે, ABCDમાં ચાર ABCD ઓપ્શન જે આપ્યો હોય એમાં રીતે બબ્બે દ્રાવણોના જોડકા આપ્યા હોય અને તમને પૂછે કે આમાંથી કયું પહેલા તો બફર દ્રાવણ છે એવું પૂછે ક્યારેક, અને ક્યારેક એવું પણ પૂછે કે એસિડિક બફર દ્રાવણ છે કે નહીં, બેઝિક બફર દ્રાવણ છે કે નહીં. ઓકે, ચલો પોઈન્ટ ખબર પડી કે ન પડી બધા બાળકોને? એટલે કોણ લેવાનું? તો કે અહીંયા નિર્બળ એસિડ લેવાનો અને એની સાથે એ જ નિર્બળ એસિડનો, ધ્યાનથી સાંભળજો, એ જ નિર્બળ એસિડનો કોઈ પ્રબળ બેઝ સાથેનો ક્ષાર બનાવવાનો. શોર્ટમાં ઈ બંનેના મિશ્રણને બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈ લો, ધારો કે ફોર્મિક એસિડ લો. તો ફોર્મિક એસિડ એટલે કોણ? HCOOH થાય, એ પણ નિર્બળ એસિડ છે. અને એ જ નિર્બળ એસિડનો સોડિયમ કે પોટેશિયમ સાથેનો ક્ષાર બનાવો, તો આ બંનેના મિશ્રણને શું કહેવાય? એસિડિક બફર દ્રાવણ કહેવાય. અને હંમેશા એમસીક્યુ માટે યાદ રાખજો કે જ્યાં જ્યાં એસિડિક બફર દ્રાવણ હોય ત્યાં પીએચ ગણવા માટે આવા દ્રાવણો આપ્યા હોય દાખલામાં કે આની સાંદ્રતા આટલી છે, આની સાંદ્રતા આટલી છે, આની 0.10 મોલારિટી છે, આની પણ 0.10 મોલારિટી છે, તો આવા બેને ભેગા કરવાથી બનતા બફર દ્રાવણની પીએચ ગણો. તમને હું કન્સેપ્ટ વાઇઝ જ લઈ જવાનો છું કે આ બેની સાંદ્રતા આપી હોય મોલારિટીમાં, બંનેને ભેગા કરે અને પછી પૂછે કે આની પીએચ ગણો, તો એના પીએચ ગણવા માટે એક વૈજ્ઞાનિક હતો, હેન્ડરસન હેસલબેક. કોણ વૈજ્ઞાનિક હતો? હેન્ડરસન હેસલબેક, જેને એક સમીકરણ આપ્યું હતું. કયું? તો કે પીએચ બરાબર ભાઈ કોનું દ્રાવણ છે?
નિર્બળ એસિડિકનું હશે, કારણ કે એસિડિક બફર દ્રાવણ છે ને, તો એસિડિક બફર દ્રાવણના કારણે એસિડનો પીએચ ગણવા માટે પીએચ ની બરાબર તમે કોને લેશો, પાવર ઓફ કે એ. સૂત્ર બહુ સિમ્પલ છે, નામનું અઘરું નથી. પીએચ બરાબર શું થાય, તો કે એસિડિક દ્રાવણ વાત છે તો પાવર ઓફ કે એચ આવે, પ્લસ લોગારિધમમાં કોને લેવાનો, છેદમાં એસિડ લેવાનો, કારણ કે એસિડિક બફરની વાત ચાલે છે, ઉપર એનો ક્ષાર લેવાનો. આ ક્ષાર અને આ એસિડ બેની સાંદ્રતાનો ગુણોત્તર લોગારિધમમાં એનો સરવાળો પાવર ઓફ કે સાથે કરો એટલે દ્રાવણની પીએચ મળી જાય. છે ને સહેલું? હજી ઘણી જગ્યાએ શું થાય કે આવો શબ્દ ચોખ્ખા ન હોય પણ એસિડ અને ક્ષાર ક્યારેક આવું લખ્યું હોય કે પીએચ બરાબર પાવર ઓફ કે તો આપ્યો હોય એસિડિક બફર માટે, પ્લસ લોગ છેદમાં એસિડ મૂકવાનો અને ઉપર એનો સંયુગમાં બેઝ મૂકવાનો. ખબર પડે ને, એસિડ અને સંયુગમાં બેઝ. પાણી હોય એ જ્વારો કે એસિડ તરીકે વર્તું હોય તો એનો સંયુગમાં બેઝ કેમ મળે, મેં તમને આગળ ભણાઈ દીધું. જો બાળકો ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ કરાવું છું કે કોઈ પણનો સંયુગમાં એસિડ અને સંયુગમાં બેઝ શોધવાનો કે ને, તેમાં એચ પ્લસ ઓછો હોય કાં તો વધારે હોય, વધારે હોય તો એસિડ હોય અને ઓછો હોય તો એનો સંયુગમાં બેઝ બને. તો ધારો કે અહીંયા એસિડિક બફર દ્રાવણ હોય ને તો હંમેશા એસિડની ઉપર કોણ આવે, એનો સંયુગમાં બેઝ આવે અને આનો સંયુગમાં બેઝ એટલે ઓએચ માઇનસ બને. ઓકે, ચલો ખ્યાલ આવ્યો ને બધા બાળકોને? હંમેશા યાદ રાખજો કે આના દ્રાવણની પીએચ 7 કરતા ઓછી રહેશે, એસિડિક બફરની દ્રાવણની પીએચ 7 કરતા ઓછી રહેશે. ક્લિયર કટ થઈ ગયું ને બધા બાળકોને? ચલો ઉપરથી નીચે સુધી એકવાર સમજાઈ દઉં અને પછી આગળ વધીએ. જે દ્રાવણનું મંદન કરવામાં આવે કે પછી એસિડ કે બેઝ ઉમેરવામાં આવે છતાં પણ દ્રાવણની પીએચમાં કોઈ ફેરફાર થતો નથી, તો તેવા દ્રાવણોને કેવા કહેવાય, બફર દ્રાવણો કહે છે. અને તેના કુલ બે પ્રકાર અહીંયા જોઈશું પહેલા, પછી આપણે એક્સ્ટ્રા પ્રકારમાં જશું. તો એસિડિક બફર દ્રાવણ કોને કહેવાય, તો જેમાં નિર્બળ એસિડ હોય અને એ જ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેના ક્ષાર હોય. એક્ઝામ્પલો તમે જોયા, એના માટેનું સૂત્ર જોયું જે હેન્ડરસન હેસલબેક નામના વૈજ્ઞાનિકે તારવણી કરી છે, જેની તમારે કોઈ એક્સ્ટ્રા તારવણી કરવાની જરૂર નથી કે કઈ રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, કેમ મેળ્યું, ઘરે ગયું. આપણે કાંઈ કામમાં આવવાનું નથી, બધા આપણા કામમાં આ જ આવવાનું છે કે કેમ પીએચ શોધાય દાખલામાં. ઓકે ચલો, એટલે પીએચ શોધવા માટેનું આ સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા ક્ષાર એટલે એનો સંયુગમાં બેઝ જ મળે એસિડનો. ઓકે બેટા, આ તો સમજવા માટે નીચે લખી નાખ્યું. એટલે એક આ બોર્ડ વર્ક ઉતાર લેવાનું, સાઈડમાં બોર્ડ વર્ક બીજું છે એને આપણે સમજવા જઈ રહ્યા છીએ કે જેમાં બેઝિક બફર દ્રાવણો કોને કહેવાય. ઓબ્વિયસલી જો એસિડિક બફર દ્રાવણની પીએચ 7 કરતા ઓછી હોય તો બેઝિક બફર દ્રાવણની પીએચ 7 કરતા વધારે જ હોય. તો જો મેં લખ્યું છે કે બેઝિક બફર દ્રાવણની પીએચ કેટલી હોય બેટા, 7 કરતા તો વધુ જ જોવા મળે છે. અને 7 કરતા વધુ હોય તો ભલે હોય, આપણે એની સાથે અત્યારે કોઈ મતલબ નથી. આપણે એ સમજવાનું છે કે ખબર કેમ પડે કે આ બેઝિક બફર દ્રાવણ છે. હા ના, તો બેઝિક બફર દ્રાવણમાં શું હોય, નિર્બળ બેઝ આવે. કોણ આવે? નિર્બળ બેઝ આવે. અને એ જ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો, કોની સાથેનો, નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોય. હવે નિર્બળ બેઝ તો એનો જ રહેવાનો છે. નિર્બળ બેઝ કોને કહેવાય ખબર છે ને? કોને કહેવાય? જેમાં સમૂહ નંબર 1 અને 2 ની ધાતુ તત્વના હાઇડ્રોક્સાઇડ ન હોય, નોર્મલી બીજા કોઈના જ હાઇડ્રોક્સાઇડ હોય, યાદ છે ને? સમૂહ નંબર 1 અને 2 ના જે હાઇડ્રોક્સાઇડ હોય એને પ્રબળ બેઝ કહેવાય. અને નિર્બળ બેઝ એટલે જો આ ટાઈપનો હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ટાઈપના, NH4OH ટાઈપના હાઇડ્રોક્સાઇડ હોય, તો એ નિર્બળ બેઝના હાઇડ્રોક્સાઇડ ક્યાં કહેવાય. અને એ જ નિર્બળ બેઝનો પાછો કોની સાથેનો ક્ષાર હોવો જોઈએ, પ્રબળ એસિડ સાથેનો. પ્રબળ એસિડ એટલે તે કે પ્રબળ એસિડના ઋણ આયનો આવે. આપણે આગળ ભણી ગયા આગળના વિડીયોમાં કે પ્રબળ બેઝના કયા આવે, ધન આયનો આવે, અને પ્રબળ એસિડના કોણ આવે, ઋણ આયનો આવે. પ્રબળ બેઝના ધન આયનો કોણ આવે, સમૂહ નંબર 1 અને 2 ના ધન આયનો આવે. અને પ્રબળ એસિડના ઋણ આયનો કોણ આવે, Cl માઇનસ, Br માઇનસ, NO3 માઇનસ, SO4 માઇનસ 2, આવા બધા ઋણ આયનો હોય ને તો એ પ્રબળ એસિડના હોય. ઓકે ચલો, તો આ છે નિર્બળ બેઝ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH એ એક નિર્બળ બેઝ છે. અને એનો એનો શું બનાવવાનો, તો એ જ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર બનાવવાનો. તો નિર્બળ બેઝ એટલે કોણ, NH4 પ્લસ, અને Cl માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, NO3 માઇનસ, સલ્ફેટ માઇનસ, આ બધા પ્રબળ એસિડના ઋણ આયનો કહેવાય. તો થઈ ગયું બેટા નિર્બળ બેઝ, અને એ જ નિર્બળ બેઝના આયનનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર, આ દ્રાવણને બેઝિક બફર દ્રાવણ કહેવાય. કે ન ખબર પડી?
અને આવા બેઝિક બફર દ્રાવણ માટે જો તમે સૂત્ર બનાવવા જાઓ તો જે રીતે એન્ડરસન એસલબેક નો ઉપયોગ અહીંયા કર્યો હતો ને પીએચ માટે એસિડિક બફર માટે સેમ વસ્તુ બેઝિક માટે કરવાનો. ભાઈ બેઝિકમાં કોણ આવે? પાવર ઓફ હાઇડ્રોક્સિલ પીઓએચ. જે રીતે એસિડિક માટે પીએચ આવે તો બેઝિક માટે પીઓએચ આવે. અને જે રીતે અહીંયા પાવર ઓફ કે આવે તો એ જ રીતે અહીંયા પાવર ઓફ કે બી આવે પ્લસ લોગ છેદમાં એસિડ અને ક્ષાર હતો તો અહીંયા કોણ આવે? બેઝ અને ક્ષાર આવે. શોર્ટમાં બેઝિક બફર દ્રાવણમાં તમને પહેલા મળે કોણ? પીઓએચ મળે. કોણ મળે? પીઓએચ મળે. અને ઈ પીઓએચ આપેલો હોય અને ઈ બેઝિક દ્રાવણનો પાવર ઓફ કે બી આપેલો હોય પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ આપેલો હોય. આ જગ્યાને બીજી વસ્તુ રીતે પણ લખી શકાય, પાવર ઓફ કે બી ના પાવર ઓફ કે બી પ્લસ લોગ, અહીંયા છેદમાં બેઝ તો રહેવાનો જ છે ને, ઈ બેઝ નો ઉપર કોણ આપ્યો હોય? સંયુગ્મ એસિડ આપ્યો હોય. જે રીતે અહીંયા એસિડ નો ઉપર શું આપ્યો હતો? સંયુગ્મ બેઝ આપ્યો હતો. એ રીતે અહીંયા બેઝ આપ્યો હોય તો એનો ઉપર કોણ આવે? સંયુગ્મ એસિડ હોય. સંયુગ્મ એસિડ મતલબ ઈ બેઝ કરતા એક હાઇડ્રોજન વધારે હોય, રાઈટ? ધારો કે છેદમાં NH3 હોય એમોનિયા, તો ઉપર કોણ આવે? NH4+ આવે, એમોનિયમ. એ રીતે છેદમાં બેસિડ ઉપર એનો ક્ષાર જ હોય. હવે આ કોણ મળે? પીઓએચ મળે. અને આપણે શોધવાનો હતો બેઝિક બફરની પીએચ. કઈ નહીં, ચૌદ માંથી બાદ કરી દો ને, જે મળતો પીઓએચ હોય ને એને ચૌદ માંથી બાદ કરો તો સીધી પીએચ મળી જાય. અને કોઈ એવું કે ધારો કે બેઝિક બફર દ્રાવણમાં પીએચ ગણવા માટે પાવર ઓફ કે બી નથી આપ્યો તો શું કરશું? કઈ નહીં, સિમ્પલ બીજી બાબત ઉપરવાની. કઈ? તો કે આપણને સૌને ખબર છે કે પાવર ઓફ કે એ પ્લસ પાવર ઓફ કે બી ઇઝ ઇક્વલ ટુ પાવર ઓફ કે ડબલ્યુ થાય ને, ચૌદ. તો આ આપ્યો હોય અથવા આ નથી આપ્યો તો આના પરથી શોધી લેવાનો. ઓકે, ચલો. અને બીજું પણ એક સૂત્ર છે પીએચ નું શોધવા માટેનું, બેઝિક બફર માટેનું. પણ ત્યાં શું ફરક આવે કહી દઉં કે ધારો કે પાવર ઓફ કે બી નથી આપ્યો બેઝિક બફર માટે તો શું કરવાનો? પીએચ અને એની જગ્યાએ પાવર ઓફ કે આપેલો છે બેઝિક બફર દ્રાવણમાં, પાવર ઓફ કે નું મૂલ્ય આપ્યું છે તો એ પાવર ઓફ કે જ લેવાનો, પણ માઇનસ કરી દેવાનો અહીંયા. લોગ બેઝના છેદમાં ક્ષાર, જે આપણે લોગ બેઝના છેદમાં ક્ષાર પ્લસ કરીને પાવર ઓફ કે બી કરતા હતા, ત્યાં પાવર ઓફ કે નાખવાનું પણ માઇનસ કરી દેવાનું. ઓકે, તો બાળકો આ હતું ગુજરાત બોર્ડ અનુસાર બફર દ્રાવણ કોને કહેવાય, એના પ્રકારો, એના ઉદાહરણો અને એના રિલેટેડ સૂત્રો. હવે જો એક્સ્ટ્રા વાત કરું તો એના માટે જો નોંધ પહેલેથી લખી નાખ્યું છે, તો કે ધારો કે તટસ્થ બફર દ્રાવણ હોય, કેવું દ્રાવણ હોય? તટસ્થ બફર દ્રાવણ હોય તો કેવું થાય? તો ત્યાં નિર્બળ બેઝ અને નિર્બળ એસિડની હાજરી હોય. ધ્યાનથી સાંભળજો, તટસ્થ બફર દ્રાવણની અંદર નિર્બળ બેઝ અને નિર્બળ એસિડની બંનેની હાજરી 100% હોય તો જ એ તટસ્થ બફર દ્રાવણ બને, નહીતર બને નહીં. એટલે આટલી કન્ડિશનો જો તમને દેખાય તો તમારે કહી શકાય કે આ બફર દ્રાવણ છે. પહેલા તો એ પ્રશ્ન ક્યારેક ક્યારેક આવી જાય કે નીચેના ચાર ઓપ્શનમાંથી કયું બફર દ્રાવણ છે, તો તમને એ જ ન ખબર હોય. એસિડિક બેઝિક તો સાઈડમાં રહ્યા, તો પહેલા સમજો કે આવી બધી સિચ્યુએશન હોય, એસિડ નિર્બળ એસિડની સાથે નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર હોય, પછી નિર્બળ બેઝનો એ જ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોય, કાં તો તટસ્થ બફર ટાઈપનો હોય નિર્બળ બેઝને નિર્બળ એસિડનો ક્ષાર આપેલો હોય. આવી બધી કન્ડિશનમાં દ્રાવણ બફર તરીકે વર્તે છે. પણ કઈ કન્ડિશનમાં બફર તરીકે વર્તતો નથી? તો બફર તરીકે વર્તે નહીં ત્યારે પહેલી કન્ડિશન, બધા જ પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ અંદર જોવા મળે. શું જોવા મળે? જો દ્રાવણમાં કોઈ એક પ્રબળ એસિડ આખે આખું આપી દીધું હોય, પ્રબળ એસિડ સાથેનું ક્ષાર પણ નહીં, પ્રબળ એસિડ સાથેનું મિશ્રણ પણ નહીં, આખે આખો પ્રબળ એસિડ જ અંદર આપી દીધો છે દ્રાવણ તરીકે. કેમ? આપણે બબ્બેના જોડકા લેતા હતા, આ જોડકામાં H2SO4 લખ્યું હોય, હાઇડ્રોક્લોરિક એસિડ લખ્યું હોય, નાઇટ્રિક એસિડનો HNO3 લખ્યો હોય, જો પ્રબળ એસિડ આવે તો એ બેઝિક બફર દ્રાવણ તરીકે વર્તતો નથી, એસિડ બફર દ્રાવણ તરીકે વર્તતો નથી, શોર્ટમાં બફર જ નથી. એ જ રીતે બીજું શું કે જો બીજો કોઈ પ્રબળ બેઝ આવી ગયો હોય, પ્રબળ બેઝ મતલબ NaOH, KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, આ ટાઈપનો કોઈ પણ સમૂહ એક અને બે નો હાઇડ્રોક્સાઇડ આપ્યો હોય પ્રબળ, તો સમજી લો કે બફર તરીકે વર્તતું નથી. ખબર પડી ને કે જ્યારે પણ આ જે જોડકાઓ આપ્યા છે, જોડકામાં કોઈ પ્રબળ એસિડ સીધો આપી દીધો હોય, પ્રબળ બેઝ સીધો આપી દીધો હોય, તો ક્યારેય બફર તરીકે વર્તશે નહીં. તો ચલો બાળકો, આ તો મારો ટોટલ ટોપિક, જે તમે આઈ થિંક વાંચશો તો પણ આ જ આવશે.
સૂત્રની તારવણી કરવા જશો તો કોઈ ફાયદો નથી, કારણ કે સૂત્રો નથી તમારા ગુજરાત બોર્ડની થિયરીમાં લખવામાં આવવાના, તમારે નથી જીલીટની અંદર એની તારવણી આવતી. આવે છે તો આ બોર્ડ વર્ક આવે છે, હવે આને તમારે જેમ ફોટો પાડીને જેમ બુકમાં ઉતારો એમ ઉતારો. કન્સેપ્ટ તો બધાને સમજાઈ દીધા, એટલે તમે જોશો તો અહીંથી લઈને ત્યાં સુધીમાં કેટલું આવે છે. તો પહેલાનો એક સ્ક્રીનશોટ પાડી લો કે જેથી જીનીટને રિલેટેડ હોય, ગુજરાત બોર્ડને રિલેટેડ હોય, કોઈ પણ દાખલો હોય, કોઈ પણ એમસીક્યુ હોય, તો આના આધારે સોલ્વ કરી શકાશે. એટલે બધા બાળકો પહેલાં આટલું કાર્ય કરી લે. સ્ક્રીનશોટ, આ સ્ક્રીનશોટ પડી ગયો હોય તો આની અંદર કેટલું આવ્યું, તો ક્વેશ્ચન નંબર 87 આવી ગયો. ક્વેશ્ચન નંબર 88 વચ્ચે બાકી રહી જાય છે ને, એ 88માં છે શું, બફરની ઉપયોગીતા છે બાળકો, બફર દ્રાવણ હોય ને એની ઉપયોગીતા, તો એ જીનીટના એમસીક્યુમાં આવે જ. હંમેશા યાદ રાખવાનું, ઇન્ફોર્મેશન ટાઈપની વસ્તુ હોય એ ઉપયોગીતામાં આપેલી હોય, એટલે આપણે કહીએ ને અમુક 5% 10% ક્વેશ્ચન ઇન્ફોર્મેટિવ ટાઈપના હોય છે, તો એમાંથી આવી શકે. તો પહેલો ઉપયોગ અંદર ક્યાં થાય, તો બધા બાળકોનું ધ્યાન કુમારની અંદર કાં તો પછી બુકની અંદર જેની ઉપયોગીતા આપી છે એમાં હું જોઈએ, હું 1x1 બધી ઉપયોગીતાને વર્ણન સાથે સમજાવું છું. જો કોઈને પણ કંઈ ડાઉટ હોય તો એ મને અત્યારે જણાવી દેશે. ઓકે, ચલો બધા બાળકો પહેલી ઉપયોગીતા જુઓ, શું કહે છે, જૈવ રાસાયણિક પ્રક્રમોમાં. તમને ખ્યાલ છે મેં આગળ પણ કીધું કે આપણા જે બ્લડ છે દરેકના શરીરની અંદર એના પોતાના બ્લડની પીએચ ફિક્સ હોય, એમાં કોઈ ફેરફાર વધારે ન થાય. કારણ શું, બફર તરીકે વર્તતી હોય, જીભની લાળ છે તો એની પણ પીએચ આંક ફિક્સ હોય. તો એ બધી પીએચ ફિક્સ કેમ છે, તે શરીરમાં જે વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ને, એ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની પીએચ ફિક્સ હોય છે, જેથી એ ચોક્કસ કોઈ જૈવિક ક્રિયા અંદર કરી શકે. પાચનની ક્રિયા, બ્લડ સર્ક્યુલેશનની ક્રિયા, હાર્ટબીટની ક્રિયા, આવી ઘણી બધી ક્રિયા છે બેટા, પ્રોટીન એમિનો એસિડ ને પાણીના વહનની ક્રિયા, તો એ બધી ચોક્કસપણે એક ચોક્કસ નિયમ અનુસાર થઈ શકે વ્યવસ્થિત રીતે. એ માટે દરેકના પીએચ ફિક્સ હોવા જરૂરી છે. તો શું લખ્યું છે અંદર જુઓ, તો લોહીની પીએચ 7.36 થી 7.42, અંડરલાઈન કરજો, એમસીક્યુ છે. લોહીની પીએચ દરેક વ્યક્તિના શરીરમાં 7.36 થી લઈને 7.42 ના ગાળામાં હોય છે. પેશાબ, પછી કાઉસમાં બીજી વસ્તુ એક્સ્ટ્રા લખી હોય એ કંઈ જરૂરી નથી, આપણે જેટલું બોલું એટલું ટીક કરવાનું. પેશાબની પીએચ ઓબ્વિયસલી કેટલાક ચોક્કસ ઉત્સેચક હોય છે જેના આધારે પીએચ કાર્યશીલ બને છે, મતલબ તમારા શરીરની અંદર અમુક ઉત્સેચકો છે બરોબર, એ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે જ વપરાતા હોય છે, અને એ દરેકની પીએચ ચોક્કસ રીતે રાખવી જરૂરી છે. જો એમાં વિચલનતા આવે તો શરીરના કાર્યોમાં વિકૃતિ આવે, પરિણામે શરીર બીમાર પડે. ખબર પડે બીમાર કેમ પડે, કે પીએચના મૂલ્યમાં વિકૃતિ આવી જાય, શરીરના થતા કાર્યો જે જૈવિક કાર્યો થઈ રહ્યા છે એ ચોક્કસ પીએચના આધાર થાય છે. જો એમાં કોઈ ખલેલ પડે પહોંચી જાય તો કાર્યોમાં ભિન્નતા આવી જાય, કાર્ય ચોક્કસ રીતે ન થાય, પીએચ બદલાવા લાગે તો શરીર બીમાર પડે છે. ખ્યાલ આવ્યો, ડોક્ટરો ઘણી બધી બાબતોના ચેકઅપ કરતા હોય છે ને, એ પીએચના આધારે જોઈએ, એના આધારે કહી દે હા બીમાર છે, અને કોઈ ઢોંગી હોય તો ખબર પડી જાય કે ખોટું છે. ક્લિયર? ચલો બીજું, વેદકીય ઔષધિ બનાવવા માટે થાય છે 100%. તમને યાદ હોય તો તમારા રિપોર્ટમાં કે ડિસ્ક્રિપ્શનમાં, જે આપણે આપણે પ્રિસ્ક્રિપ્શન કહેવાય સોરી, એની અંદર તમે નોટિસ કર્યું ક્યારે કે આટલા મિલીગ્રામનો ડોઝ, આટલા મિલીગ્રામનો ડોઝ જ આપવો. શા માટે, કે દરેકે દરેક ટીકડીની અંદર એક ચોક્કસ પીએચ હોય છે, પીએચ બતાવે છે કે આમાં આનું પ્રમાણ આટલું જ છે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછું પણ નહીં, એટલે ચોક્કસ પીએચ આંકવાળી દવાઓ બનાવવા માટે થાય છે. એટલે ઔષધિ બનાવવામાં પણ બફર દ્રાવણ જરૂરી છે. સૌંદર્ય પ્રસાધનો, આપણે બહુ મસ્ત એક વાત કહીએ, ઘણા બધા મેકઅપ કરી કરીને લગ્ન પ્રસંગમાં કે અમુક કોઈ ફંક્શનમાં આવતા હોય છે બધા, રાઈટ, એ મેકઅપ જોજો, થોડા ટાઈમ સુધી સારો દેખાશે, પણ જો તડકો કે ગરમી થશે ને, બ્લેક સ્પોટ થવા મળે, બ્લેક થવા મળે ચહેરાઓ બધાના, કેમ, તે કે એના દ્રાવણની પીએચ બદલાઈ ગઈ. એ જે મેકઅપમાં વપરાયેલા પદાર્થો છે, સૌંદર્ય પ્રસાધનો, એના દરેકની દ્રાવણની પીએચ બદલાઈ ગઈ, કારણ કે હલકા મેકઅપ હોય એ માટે. બ્રાન્ડેડ કંપનીના મેકઅપ હોય તો એ લોકો એ બાબતને ધ્યાનમાં રાખતા હોય છે કે એની અંદર રહેલા દ્રાવણની પીએચ ક્યારે બદલાવી ન જોઈએ, તાપમાન, દબાણ કે આજુબાજુના ભેજની અસરના લીધે. માટે અમુક સેલિબ્રિટી હાઈ ક્વોલિટીના મેકઅપ કરાવતા હોય છે જેમાં કોઈ ફરક ન પડે. કારણ શું, તે એમાં વપરાયેલા બધા સૌંદર્ય પ્રસાધનોના જે કેમિકલો છે, રસાયણો છે, એની બફર દ્રાવણની પીએચ ફિક્સ હોય છે. ત્યારબાદ ખેતી, ઓબ્વિયસલી શરીરમાં વપરાતા અલગ અલગ પ્રકારના ફોસ્ફેટના, સલ્ફેટના કે યુરિયાની ઘણા બધા ખાતરો છે ને, એ ખાતરોની પીએચ પણ એક્ઝેક્ટલી હોવી જોઈએ, બહુ વધઘટ ન હોવી જોઈએ, નકર જમીન એસિડિક બની જાય, બેઝિક બની જાય, ક્ષારવાળી બની જાય, તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ ઉદ્યોગોમાં,
औद्योगिक रीते कई रीते जरूरी छे? कागळ छे, रंगको छे, शाही छे, औषधि छे, केमने कोई रंगो बनावा माटे छे, तो दरेक जग्या पर बफरनी रचना जरूरी छे, कारण के एना पीएच अंक बदलाय जाय। तुम विचार करो कि आ बाजू कोई वस्तु नुं उत्पादन थतुं होय, खाणी पीणीनुं, दूधनुं, चीज बटर के समथिंग कोई पण वस्तुनું, राइट? અને એના પીએચ માં જો ફેરફાર થઈ જાય તો એ ખાણી પીણી નુકસાનકારક બની જાય છે, કારણ કે એમાં રહેલા અમુક ઇન્ટિગ્રેટ ઇન્ગ્રેડ આપણે કહીએ ને, જે અંદર નાખેલા પદાર્થ હોય એનું પ્રમાણ વધઘટ ન થવું પડે, ફિક્સ હોવી જોઈએ, તે બધાને જાળવી રાખવાનું કાર્ય બફર દ્રાવણ દ્વારા થાય છે। લાસ્ટ, રાસાયણિક પૃથ્થકરણમાં લેબની અંદર તમે ઘણા બધા ચેક કરશો, ધન આયન અને ઋણ આયનની કસોટી, તો એમાં પણ બફર દ્રાવણ મદદરૂપ બનતા હોય છે। તો શોર્ટમાં અહીંયા 87-88 અને ત્યારબાદ 89 થી લઈને 90 સુધીના પ્રશ્નો પૂર્ણ થઈ જાય છે। 91મો જે પ્રશ્ન છે વાસ્તવમાં ભૂલવાળો પ્રશ્ન છે, દાખલો છે જ્ઞાનમ, તો એના કરતાં બેટર આપણે દાખલાઓ આગળ ગણશું કે જેમાં એક્ઝેક્ટ રકમ હોય અને એની સાથે આપણે પ્રેક્ટિસ કરી શકીએ। પહેલા બધા બાળકો ફટાફટ આટલી વસ્તુ નોટ કરી લો, ચલો ઓકે રેડી। ચલો હવે આગળ જો વાત કરીએ બાળકો, તો આગળ એક થિયરી બીજી આગળ વધશે આનાથી, મતલબ તમે અત્યાર સુધી શું ભણ્યા તે કે અલગ અલગ પ્રકારના દ્રાવણો જોયા, એસિડિક, બેઝિક અને એના ક્ષારો, જેમાં એસિડ અને બેઝના સંતુલન અચળાંકો વિશેનો અભ્યાસ કર્યો। હવે તમારે જે ક્ષાર બને, ક્ષાર કે એસિડ અને બેઝના ભેગા થવાથી ક્ષાર બને છે, એ ક્ષારના પ્રકારો પણ આપણે જોયા, એ ક્ષારનું જળ વિભાજન પણ જોયું। હવે એ જ ક્ષારોની તમારે દ્રાવ્યતા સમજવાની છે। દ્રાવ્યતા એટલે તો ખબર પડે ને કે કોઈ પણ પદાર્થને લઉં અને દ્રાવણમાં નાખું તો એ કેટલો દ્રાવ્ય બને છે, એને એની દ્રાવ્યતા કહેવાય। કોઈ પણ પદાર્થને આપણે કોઈ દ્રાવકમાં પાણીમાં ઉમેરીએ અને એ ત્યાં ઓગળે, જેટલા પ્રમાણમાં પણ ઓગળીને દ્રાવ્ય થાય એને એની દ્રાવ્યતા કહે છે। તો આપણે આવતીકાલે જે થિયરીઓ ભણવાના છે એની શરૂઆત આજે આપી દઈએ છીએ કે તમારે એક ક્ષાર વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને એના દાખલા ગણવાના છે, એટલે ચેપ્ટર ક્લોઝ થાય, બરોબર? તો એના વિશે ભણતા પહેલા તમારે એ ક્યાંથી આવ્યો, કેમ એનો અભ્યાસ કરવો પડ્યો, એ સમજવું જરૂરી છે। એટલે એના માટે એક નાની થિયરી છે કે ભાઈ ક્ષારની દ્રાવ્યતા શું છે, જે સોલ્ટ બને છે, ક્ષાર બને છે, એની દ્રાવ્યતા શું છે, અને એના આધારે એ ક્ષારનું વર્ગીકરણ પછી સમજાવો। તો સીધો જવાબ છે કે દરેક ક્ષારની પોતાની દ્રાવ્યતા અલગ અલગ હોય, એસિડ બેઝથી બનેલા ક્ષારની પાણીમાં દ્રાવ્યતા અલગ અલગ હોય, દરેક ક્ષાર પાણીમાં સંપૂર્ણ ઓગળતો પણ હોય, ન પણ ઓગળતો હોય અને મધ્યમે ઓગળતો હોય, શોર્ટમાં એની દ્રાવ્યતા અલગ અલગ હોય છે। તો એ જે ક્ષાર છે એની દ્રાવ્યતા એટલે શું છે એને જો વ્યાખ્યાયિત કરવામાં આવે, બાળકો ટોપિક અઘરો જ નથી, એકદમ સિમ્પલ સાદો પપ્પુ પ્રશ્ન છે, એટલા માટે ત્યાં લઈ લઉં છું, નહીતર તો આવતીકાલે તે સ્ટાર્ટ કરે જ, ખ્યાલ આવ્યો? પણ આ પ્રશ્ન ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ સ્વરૂપ છે કે આ બેઝિકમાં બેઝિક વસ્તુ તમને આવડતી જ હોય પણ છતાં પણ આપણે લઈએ છીએ અત્યારે। શું કહે છે જોતો, તો કે દરેકે દરેક પ્રકારના ક્ષારને પોતાની કંઈક લાક્ષણિક દ્રાવ્યતા હોય, હા ના, મેં તમને કીધું એમ, ખાંડ અલગ રીતે ઓગળતી હોય, પછી એ રીતે સુક મીઠું અલગ રીતે ઓગળતું હોય, તો દરેક પદાર્થની પાણીમાં જે કંઈ દ્રાવ્યતા છે એ અલગ અલગ હોય, એટલે દરેકે દરેક ક્ષારને એક લાક્ષણિક દ્રાવ્યતા હોય છે। તો એ શું છે, તો કે ચોક્કસ તાપમાને પદાર્થના જેટલા મોલ, કોઈ પણ ક્ષાર લીધો તમે બરોબર, એને કોઈ ચોક્કસ તાપમાને, તાપમાન નહીં બદલવાનું, કારણ કે તાપમાન ફેરફાર થાય ને તો દ્રાવ્યતામાં ફેરફાર થાય, એ તમે જાણતા દેશો કે કોઈ પદાર્થને પાણીમાં નાખ્યો અને એને ઓગાળ્યો તો એ ઓગળી તો ગયો, પણ અમુક પદાર્થ ન ઓગળતા હોય તો એનું તાપમાન વધારીએ તો ઓગળવા લાગતા હોય છે, એટલે તાપમાન બદલાય તો દ્રાવ્યતા બદલાતી હોય છે। પણ એ સમજવા જેવી બાબત એ છે કે ચોક્કસ તાપમાને જો હું કોઈ પદાર્થ લઉં અને એ પદાર્થના જેટલા પણ મોલ એક લીટરમાં દ્રાવ્ય થશે, દ્રાવ્યતાને માપન માટે ફિક્સ લીટર લીધા છે એક લીટર, તો કોઈ ચોક્કસ તાપમાને હું પદાર્થના જેટલા પણ મોલને પાણીમાં નાખું છું, એમાંથી 10 મોલ નાખ્યા તો 10-10 ઓગળી જવું જરૂરી નથી, પણ પદાર્થના જેટલા મોલ એક લીટરમાં દ્રાવ્ય બને છે ને બધા, તેને એક ક્ષારની દ્રાવ્યતા કહેવામાં આવે છે। એટલે કોઈ પાત્રની અંદર ધારો કે હું પાણી ભરી લઉં અને એ પાણીમાં હું કોઈ પદાર્થ ઉમેરું તો એ પદાર્થ બધો ઉમેરે ઓગળી જવું જરૂરી હોતું નથી, એના જેટલા પણ મોલ પ્રમાણ આ એક લીટર પાણીમાં દ્રાવ્ય બનશે તેને તે દ્રાવણની શું કહેવામાં આવશે, ક્ષાર માટેની દ્રાવ્યતા કહેવામાં આવે છે। તો બાળકો મેં કીધું એમ કે દરેકે દરેક ક્ષાર પાણીમાં વધુ ઓગળે, મધ્યમ ઓગળે કે ન પણ ઓગળતો હોય,
તો એના આધારે એની દ્રાવ્યતાના આધારે આપણે ક્ષારોને ત્રણ પ્રકારે વર્ગીકૃત કર્યા છે. એક દ્રાવ્ય પ્રકારના ક્ષારો, બીજા ઓછા દ્રાવ્ય, ઓછા દ્રાવ્યનો પ્રકાર થાય, ત્રીજો થાય અલ્પ દ્રાવ્ય. ઓકે, વન બાય વન આને એમસીક્યુ મુજબ ચલાવશું, થિયરીકલ પણ સમજશું, લખ્યા લઈ જાય. પણ પેલા ઉપરની વાક્યાંશને ખબર પડી કે કોઈ પણ પદાર્થના જેટલા પણ મોલને એક લીટરમાં નાખવામાં આવે અને એમાંથી જે પણ કાંઈ મોલ પ્રમાણ અંદર દ્રાવ્ય બની જાય છે એ એની દ્રાવ્યતા દર્શાવે છે. ભાઈ સાદી ભાષામાં મુઠ્ઠી ભર લઈને ખાંડ પાણીમાં નાખું અને આપ મેળે જેટલી ઓગળવાની હોય એટલી ઓગળી જાય તો એ ખાંડની દ્રાવ્યતા થઈ કહેવાય. એમ કોઈ પણ પ્રકારનો ક્ષાર લઉં અને એ ક્ષારને ચોક્કસ તાપમાને એક લીટર પાણીમાં નાખું તો જેટલી માત્રામાં ઓગળે છે એને એની દ્રાવ્યતા ઓળખવામાં આવે છે. અને આમ ક્ષારોની દ્રાવ્યતા મેં કીધું અલગ અલગ હોય છે, તો એના આધારે ત્રણ પ્રકાર પાડ્યા. પહેલો, ધારો કે કોઈ પદાર્થની દ્રાવ્યતા હું ચેક કરું અને 0.1 મોલારિટી કરતા વધારે હોય તો એને દ્રાવ્ય ક્ષારમાં લેવામાં આવે છે. મેં પદાર્થ લીધો અને પાણીમાં નાખ્યો અને ઓગળી ગયો, પણ હવે એની મોલારિટી ચેક કરું, કારણ કે આપણે જાણીએ છીએ પદાર્થ જે દ્રાવણમાં ઓગળે છે એની દ્રાવ્યતાને આપણે સાંદ્રતાના ભિન્ન ભિન્ન એકમોમાં માપીએ છીએ, નોર્માલિટી મોલારિટી. તો ધારો કે મેં પણ કોઈ ક્ષાર લીધો, પાણીમાં નાખ્યો, દ્રાવ્ય થયો અને મોલારિટી માપી, કેટલી એમસીક્યુ માટે યાદ રાખજો, 0.1 મોલારિટી કરતા વધારે છે મતલબ વધુ દ્રાવ્ય થઈ જાય છે તો એને દ્રાવ્ય પ્રકારનો ક્ષાર ગણવામાં આવે છે. અને યાદ રાખજો કે આવા જેટલા પણ ક્ષારો છે એ દ્રાવણમાં આયનો સ્વરૂપે હોય છે, મતલબ કે ધન આયન અને ઋણ આયન સ્વરૂપે આયનીકરણ પામતા હોય છે, જળયુક્ત આયનો હોય છે, જળ વિભાજન નથી અનુભવતા તેઓ અને માટે જ તેઓ 100% આયનીકરણ પામે છે. દાખલા તરીકે NaCl, કેલ્શિયમના ડાયફ્લોરાઇડ લો, કેલ્શિયમના ડાયક્લોરાઇડ લો, યાદ છે ને આપણે વાત કરી હતી એ મુજબ કે પ્રબળ બેઝના ધન આયનો, પ્રબળ એસિડના ઋણ આયનો, એનો જે ક્ષાર બને એ પાણીમાં જાય, સંપૂર્ણ આયનીકરણ પામે, એટલે પ્રબળ કહેવાય, 100% આયનીકરણ પામે છે, પણ તેઓ દ્રાવણમાં હંમેશા આયનો સ્વરૂપે જ પડ્યા રહે છે. અને એની દ્રાવ્યતા તમે જોવો તો 0.1 મોલારિટી કરતા પણ વધારે છે, માટે એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. યાદ રહ્યું કે ન રહ્યું? દ્રાવ્ય ક્ષાર કોને કહે છે? તો કે જેની મોલારિટી 0.1 કરતા કેવી મળે, વધારે. હવે મોલારિટી કેમ શોધવી તો મારે શીખવાડવાનું તમને જરૂર છે જ નહીં. મોલ પર લીટર એટલે મળી જાય મોલારિટી પદાર્થની. તો શું કહે છે કે જો 0.1 મોલારિટી કરતા વધારે જવાબ આવ્યો તો સમજવાનો કે એક ક્ષાર દ્રાવ્ય ક્ષાર પ્રકારનો ક્ષાર છે, જેની માહિતી અહીં આવી ગઈ. હવે ઓછા દ્રાવ્યનો મતલબ શું થાય? તો ઓછો દ્રાવ્ય ક્ષારનો મતલબ એવો થાય કે અહીંયા જે પદાર્થ છે એને હું પાણીમાં ઓગાળીશ તો કેટલો દ્રાવ્ય બનશે, દ્રાવ્યતા બતાવશે. તો કે એની દ્રાવ્યતા 0.1 મોલારિટી કરતા ઓછી હશે. અહીંયા શું થયું? વધારે આવી હતી. અહીંયા શું થવા મળશે? ઓછી મળશે. તેમજ અને 0.01 મોલારિટી કરતા પાછી વધારે હશે. જો બે મૂલ્યો અહીંયા આવ્યા, એક તો 0.1 મોલારિટી આવ્યો કે જો એના કરતા વધારે હોય તો દ્રાવ્ય ક્ષાર કહેવાય, પણ એનાથી ઓછી 0.1 મોલારિટી કરતા ઓછી અને કોનાથી વધારે 0.01 0.01 કરતા વધારે હોય, મતલબ આ બેની વચ્ચેના ગાળામાં આવતી હોય તો એને કહેવામાં આવશે ઓછા દ્રાવ્ય પ્રકારનો ક્ષાર, કે જેમાં કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમના સલ્ફેટ જોવા મળતા હોય છે અને થોડા ઘણે અંશે અહીંયા દ્રાવ્યતા હોવાના કારણે, મધ્યમ પ્રકારની દ્રાવ્યતા હોવાના કારણે અહીંયા થોડું ઘણું તમને આયનીય સંતુલન જોવા મળશે. ઓકે, આગળ વધીએ. અલ્પદ્રાવ્ય ક્ષાર કે જે આપણા માટે અગત્યનું છે અને જેનો અભ્યાસ આપણે આવતીકાલે કરશું, કારણ કે આ તો બંને નોર્મલ છે, આ અગત્યનું છે. અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે શું? તો કે અલ્પ દ્રાવ્ય ક્ષારનો મતલબ થાય થોડી માત્રામાં ઓગળશે અને એ થોડી માત્રામાં દ્રાવ્ય થઈ ગયા બાદ એનો બાકીનો જથ્થો પડ્યો રહેશે અદ્રાવ્ય સ્વરૂપે, અવક્ષેપો સ્વરૂપે. તમે ક્યારેય નોટિસ કર્યું છે પાણી ભરેલી બોટલને ખૂબ હલાવવામાં આવે તો એમાં નાના 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 કણો દેખાય છે, જે બધા ભેગા થઈને અવક્ષેપો સ્વરૂપે પડ્યા હોય, નાના નાના દહીંના ફોદા કે અન્ય કોઈ એનાથી આછા નાના નાના કણો સ્વરૂપે. લેબમાં જશો ત્યારે તમને ખબર પડશે કે બે કેમિકલોને ભેગા કરવામાં આવે ત્યારે અંદર નાના નાના રંગીન પ્રકારના અવક્ષેપો જોવા મળતા હોય, મોટા ભાગે સફેદ જ જોવા મળતા હોય છે, પણ નાના નાના અવક્ષેપો વળેલા હોય અને જે બધા નીચે બેસી જતા હોય છે. તો એ બાબત આમાં આવે છે, એ આપણે ભણવાની છે કે જ્યારે પણ કોઈ પદાર્થની દ્રાવ્યતા માપવામાં આવે, એ પદાર્થની દ્રાવ્યતા માપવામાં આવે અને જો એ ક્ષારની દ્રાવ્યતા એ તમારા 0.01 મોલારિટી કરતા પણ ઓછી હોય, જો પહેલા તો 0.1 મોલારિટી કરતા વધારે હતું,
પછી 0.1 મોલારિટી કરતા ઓછી અને 0.01 કરતા વધારે તો ઓછા દ્રાવ્ય, પણ અહીંયા તો 0.01 કરતા પણ ઓછી દ્રાવ્યતા, મતલબ ખૂબ ઓછી દ્રાવ્યતાની વાત થાય છે. તો આવી ઓછી દ્રાવ્યતાના કારણે આ પદાર્થ અદ્રાવ્ય અવક્ષેપની રચના કરશે. અવક્ષેપ એટલે નાના નાના કણો ભેગા થઈને, જ્યાં જ્યાં નાના બહુ સૂક્ષ્મ કણો હોય ભેગા થાય અને નાના નાના કેવા દહીંના ફોદા હોય છે એની માફક નીચે તળી બેસવા મળે છે, કાં તો ફરતા જોવા મળતા હોય છે, એ બધા અવક્ષેપો હોય છે. તો એવા અવક્ષેપની રચના કરે છે તો એવા કોણ હોય? AgCl, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ સલ્ફેટ. ઓકે, તો આના વિશે આપણે કાલે વાત કરશું. એના અલગ અલગ કેને રિલેટેડ દાખલાઓ છે જે મોસ્ટ આઈએમપી છે, ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ છે અને જીનીટમાં વારંવાર પૂછાતા હોય, તો એ અલ્પદ્રાવ્ય ક્ષારના કેને રિલેટેડ દાખલા હોય છે. તો એ શું છે, આયનોનો ગુણાકાર શું, મતલબ આગળ બધી વાતો અલ્પદ્રાવ્ય ક્ષારની આપણે આવતીકાલના લેક્ચરમાં રાખીએ. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. લાઈવ હોપ બધા બાળકોને સમજ પડી ગઈ છે. અપ ટુ ડેટ તૈયારી રાખજો. વચ્ચે આપણે ક્યારેક ક્યારેક લાઈવ લેક્ચર પણ ગોઠવશું કે જેની અંદર તમે તમારો ડાઉટ ક્લિયર કરાવી શકો, અથવા કોઈ થિયરીમાં તમને ડાઉટ છે કે સર આ થિયરી મને હજી એક્ઝેક્ટલી સમજાતી નથી, તો એ થિયરી તમને હું ફરી વાર પુનઃ રિપીટેશન કરી આપીશ. શોર્ટમાં આપણે જે લાઈવ લેક્ચર ગોઠવા જઈ રહ્યા છીએ એમાં તમને એમ લાગે કે આ થિયરી હજી મને સમજ નથી પડી, તો એના વિશે તમે મને પૂછી શકો છો. ઓકે, બાકી તો ધ્યાન આપણે આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે ક્લાસીસ ઓપન થાય, જેથી આપણે વધુ પ્રેક્ટિસ કરી શકીએ, હું તમને વધુ દાખલા ફેસ ટુ ફેસ ભણાવી શકું આ ચેપ્ટરને રિલેટેડ. ક્લિયર? ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.